વડોદરાના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ શ્રીજી હોસ્પિટલની નજીક તબીબે ગફલતભરી રીતે કાર ચલાવી સામે જ રમી રહેલા અઢી વર્ષના બાળકને ટક્કર મારતા બાળકનું મોત નીપજ્યું હતું રસ્તામાં જ બાળક રમતું હોવા છતાં તબીબને તેને જોયા વિના જ કચડી નાખ્યું હતું આ કેસમાં પાણીગેટ પોલીસે તબીબ મિતેશ સુતારિયાની ધરપકડ કરી હતી કે તબીબને જામીન મળી જતાં તેને છોડી દેવાયો હતો મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી હોસ્પિટલની બહારના ભાગે મૂળ એમપી ના ઇટાવિયાનો સાલવા વનીસિયાનો પરિવાર ફૂટપાથ પર રહી મજૂરી કામ કરે છે તેમનો 8 વર્ષનો પુત્ર વિક્રમ તોલિયા શ્રીજી હોસ્પિટલની બહાર રમી રહ્યો હતો તે સમયે શ્રીજી હોસ્પિટલમાંથી તબીબ મિતેશ ઉતાર્યા પોતાની કાર પાર્કિંગમાંથી બહાર કાઢતા હતા અને તે જ સમય રસ્તામાં રમી રહેલા બાળકને કચડી નાખ્યો હતો જેથી તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને વારસીય રિંગ રોડની લોડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ દરમિયાન સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જોકે કાર ચાલક તબીબ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પણ લોકોએ તબીબની કાર ઓળખી લીધી હતી અને આ દરમિયાન પાણીગેટ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ કાર ચાલકની તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાણીગેટ પોલીસ સ્ટેશન ના પીઆઈ વીએમ રાણાએ જણાવ્યું હતું કે મોડી રાત્રે આરોપી તબીબ ની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા